અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિનો સંવાદ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાજરી આપી કાર્યકર્તાઓને પક્ષ માટે કામ કરવાની અપીલ કરી રાજ્ય સરકારને આડે હાથે લીધી હતી. આજરોજ અંકલેશ્વરના સનતરાણા હોલ ખાતે કોંગ્રેસનો તાલુકા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષ દ્વારા અંકલેશ્વર શહેર તાલુકાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના સનતરાણા હોલ ખાતે તાલુકા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સવારે 10 કલાકે શરૂ થયેલ કાર્યક્રમ બપોર સુધી ચાલ્યો હતો, જેમાં હાજર ગુજરાતના વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરી કોંગ્રેસને મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યા હતા. સાથે જ બેરોજગારી, દેશની આર્થિક સ્થિતિ, નોટબંધી, ભ્રષ્ટાચાર, અત્યાચાર, દુષ્કર્મ જેવા વિવિધ મુદ્દે ભાજપ સરકારને આડે હાથે લીધી હતી. સાથે જ ઉપસ્થિત કાર્યકર્તાઓ પાસેથી પણ શહેરની સમસ્યા અંગે જાણકારી મેળવી હતી અને સમસ્યાને નિરાકરણ માટેના ઉપાયો આપ્યા હતા. આ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના તમામ 252 તાલુકામાં સંવાદ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. સાથે જ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા ગુજરાત સરકારની નીતિ ખેડૂત વિરોધી નીતિ હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. સાથે જ ગુજરાતમાં વધતા ભ્રષ્ટાચાર, બેરોજગારી, અત્યાચાર, મોંઘવારીમાં સરકારને આડે હાથે લીધી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ શેરખાન પઠાણ, પરિમલસિંહ રાણા, સંદીપભાઈ માંગરોલા, ડીસી સોલંકી, અનિલભાઈ ભગત, સુલેમાનભાઈ પટેલ, જગતસિંહ વાસદિયા, ઇકબાલભાઈ ગોરી, બાલુભાઈ પટેલ, સરીફભાઈ કાનુગા, વસીમભાઈ ફળવાલા સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતના 251 તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના સાચા માલિક સમાન કાર્યકર્તાઓની સાથે સંવાદ સ્થાપિત કરવા કાર્યક્રમ આરંભો છે. એ જ કાર્યક્રમ અંતર્ગત આજે અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ પરિવારના વિવિધ સેલ મોરચા સહિત સન્માનની પદાધિકારીઓ અને પાયાના કાર્યકર્તાઓની સાથે ચર્ચા કરી છે અને સાંભળવાનો પ્રયાસ કર્યો છે. નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચેનું સંકલન વધે, કાર્યકર્તાઓ અને જનતા વચ્ચે સંવાદનો સેતુ સ્થપાય અને આવતા દિવસોમાં જનજનનો દરવાજો ખટખટાવી એની સમસ્યાઓને કોંગ્રેસનો કાર્યકર સાંભળે, સમજે અને એ સમસ્યાઓના નિરાકરણ માટે અહિંસાના માર્ગે આંદોલનનું નેતૃત્વ લે એવી અમે વિનંતી કરી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા એ જાતિ, ભાષા, ધર્મના વાડાઓથી ઉપર ઉઠી એક સાચા કોંગ્રેસી કાર્યકર્તા તરીકે સૌને જોડવાનું કામ કરશે. સમાનતા અને સદભાવના પાયા ઉપર ગરવી ગુજરાતના ગામડાઓની અંદર જે પીડા છે, જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે એને ઉકેલવા માટે આગળ વધશે. આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીનો આ સંવાદ કાર્યક્રમ પ્રદેશના નેતાઓ તાલુકાના વડામથકે, જિલ્લાના નેતાઓ તાલુકા પંચાયત સીટના વડામથકે અને તાલુકાના જે આગેવાન કાર્યકર્તાઓ છે એ દરેક તાલુકા પંચાયત સીટથી ગામના પાદરે, ગલી ગલીએ, દરેક ઘર સુધી પહોંચવાનો પ્રયાસ કરશે, લોકોને સાંભળશે, સમજશે અને એની સમસ્યાઓના નિરાકરણ માટે લોકોની સાથે ખંભો મેળવી કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા આ અધિકારના આંદોલનને આગળ વધારશે. થેન્ક યુ. એક સર્વે છે, 1.5 કરોડ જેટલા ગુજરાતમાં ગરીબોની સંખ્યા આજે ન્યૂઝપેપરમાં એક સર્વે આવ્યો છે, એમાં ગુજરાતમાં ગરીબોની સંખ્યા 1.5 કરોડને પાર કરી એની એક વાત છે. ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળ નેતૃત્વના કારણે ગાંધી અને સરદારનું ગુજરાત એનું માથું આજે શરમથી ઝૂકે છે. ક્યાંય જાતિ, ભાષા, ધર્મની વચ્ચે ભાગલા પડાવી રાજકીય રોટલા શેકવામાં સફળ થયેલા લોકો બહુમતીના બળે સરકારી તિજોરીને દિન દહાડે લૂંટી રહ્યા છે. દિવસ કરતાં વધુ ભ્રષ્ટાચારના કિસ્સાઓ ગુજરાતમાં ગણાય એમ જનજનના મુખે ચર્ચાતા થયા છે. આજ નિષ્ફળ નીતિઓના કારણે મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર સહિતની સમસ્યાઓએ માજા મૂકી છે. ક્યાંય ને ક્યાંય જગતના તાજ સમાન ખેડૂતો એ અતિવૃષ્ટિ, કમોસમી વરસાદના કારણે ઊભા પાકના નુકસાનથી નિરાશાની ગર્તામાં ધકેલાયા છે. એને વળતર નથી મળતું. પરાણે પ્રીમિયમ વસૂલા પછી પાક વીમો નથી મળતો. ક્યાંય ને ક્યાંય દર 20 મિનિટે ગુજરાતનો એક વ્યક્તિ આત્મહત્યા કરવા
મજબૂર બની રહ્યો છે. આ બધી જ સ્થિતિની વચ્ચે નોટબંધી અને જીએસટીની ઝંઝટે આ દેશની આર્થિક કરોડરજ્જુ ભાંગીને ભૂકો કરી છે. વેપાર ઉદ્યોગ ધંધા ફેક્ટરી કારખાના બંધ થતા જાય છે, યુવાનોની નોકરીઓ રોજગાર છીનવાતા જાય છે. બીજી બાજુ મોંઘવારીના બારથી ક્યાંય ને ક્યાંય બે ટાણા ચૂલો સળગાવવો પણ દોહિલો બનતો જાય છે. અને સામાન્ય માણસ જે લોહી પરસેવાના ટીપે સ્વાભિમાનનો રોટલો ખાવા ઈચ્છતો હતો એ ગરીબીની રેખા નીચે ધકેલાતો જાય છે. કમનસીબે સરકાર એ ગરીબી નિવારવામાં નિષ્ફળ ગઈ છે, ત્યારે ગરીબીની જે યાદી છે એમાંથી ગરીબોને હટાવવાનું કામ ભાજપની સરકાર કરી રહી છે.